નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ બ્રેકિંગ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણિયા સાથે. દીવ પ્રશાસને માછીમારીને દરિયો ખેડવા પરવાનગી આપી જિલ્લા કલેક્ટરે શુભકામના પાઠવી. માછીમારોએ ઉત્સાહ અને ઉમંગથી માછીમારી શરૂ કરી. સંઘ પ્રદેશ દીવના 75% લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની ઋતુ દરમિયાન 3 મહિના માટે જિલ્લા પ્રશાસન દ્વારા દરિયામાં નાની નાની માછલીઓના ઉછેર થવાનો સમય હોય અને દરિયામાં કરંટ સાથે ઊંચા ઊંચા મોજાઓ ઉછળતા હોવાને કારણે 3 મહિના માટે દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 3 મહિના પૂર્ણ થતાં અરબી સમુદ્રમાં કોઈ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે માછીમારો માટે યોગ્ય વાતાવરણ સર્જાતા દીવ પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી આપી દીવના કલેક્ટર ફરમન બ્રહ્મા તેમજ દમણ દીવ દાદરાનગર હવેલી ફિશરી સેક્રેટરી સૌરભ મિશ્રા એડીએમ ડોક્ટર વિવેક કુમાર ઉચ્ચ ફિશરિંગ અધિકારીઓ દીવ જિલ્લા પંચાયત પ્રમુખ સરપંચો સહિત માછીમારી અગ્રણીઓએ વણાક બારા ગોમતી માતા જેટી પર માછીમારોને માથામાં તિલક કરી મો મીઠું કરાવ્યું અને લાઈફ જેકેટનું વિતરણ કરી શુભકામનાઓ પાઠવી હતી. માછીમારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. માછીમારો બોટ અને દરિયામાં ઉતરતા પહેલા બોટમાં સત્યનારાયણની કથા અને હવન પૂજા કરે છે. માછીમાર સમાજે દીવ પ્રશાસનનો આભાર માની ઉત્સાહ અને ઉમંગથી માછીમારી શરૂ કરી હતી. માછીમારોની બોટ દરિયામાં તરતી થતાં માછીમાર સમાજની મહિલાઓએ આખો દિવસનો ઉપવાસ રાખી કુળદેવીને ખીર રોટલી અને નૈવેદ્ય ધરી અને દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવી અને ખીર રોટલીના નૈવેદ્ય ધરી દરિયાદેવને કળશથી જળ દૂધનો અભિષેક કરી પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારા ધણી દીકરાઓ અમારા પરિવારના ગુજરાન માટે માછીમારી માટે ગયેલ હોય તે એમ કેમ માછીમારી કરી અને પરત આવે અને અમારી કમાણીમાં બરકત આપે અને આ વર્ષનું સુખમય શાંતિમય રહે એવી પ્રાર્થના કરે છે. બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. ફિશરમેન ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દીવ જિલ્લાના કલેક્ટર, દીવ દમણ ફિશરી સેક્રેટરી અને ફિશરીઝ ડાયરેક્ટરનું આગમન થયું દીવમાં અને તેમના દ્વારા દીવના પિશોન મરેને ફિશિંગ માટે જવાની પરવાનગી આપવા માટેનો એક ઉત્સવ વણાકબારા ફિશરીઝ જેટી ઉપર રાખવામાં આવેલ તે અમારા માટે સારી વાત છે. છેલ્લા 2 વર્ષથી ફિશરમેનોની હાલત દયાનક સ્થિતિમાં હોય, અમે અમારા દરિયાદેવને વિનંતી કરીએ કે આવતું વર્ષ અમારા માટે સુખમય અને શાંતિમય રહે અને ફિશરમેન પોતે દેવાના ડુંગરમાં ડૂબેલો છે તેને બહાર કાઢે એવી ફિશિંગો આવે એવી અમે ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ અમૃતલાલ બાબુ, ચારણિયા, સાઉદવાડી, વણાકબારા દીવ. આજરોજ કલેક્ટરશ્રી તથા ફિશરીઝના સાહેબ, સુપર સાહેબ તથા બધાએ આવેલ અને શુભેચ્છાઓ આપેલ અને મીઠાઈ ચાંદલા તિલક કરી અને સારી એવી ફિશિંગો આવે એવી શુભકામના સાથે આજે પરવાનગી મળેલ છે અને આજથી અમારી સિઝન ચાલુ થાય છે અને દરિયામાંથી સારી એવી ફિશિંગ આવે અને સારી એવી સિઝન જાય તેવી શુભેચ્છાઓ આપેલ છે. નમસ્તે, મારું નામ છે બારિયા. હજી 3 મહિનાના વેકેશન બાદ આજે દરિયામાં અમારા પતિ લોકો, મારા ભાઈ લોકો, ખલાસી લોકો આજે ફિશિંગ કરવા માટે જાય છે. સવારે કુળદેવીની પૂજા કરી અને આજે શિવલિંગ બનાવેલી જેના શિવપુરીનું નિવેદ કરી, કોરા નિવેદ કરી અને પૂજા અને અમારા પતિ લોકોના આશીર્વાદથી એ લોકો 15 દિવસની 17 દિવસની આજે દરિયાના હતા મોટા મોજામાં અને જાન જોખમમાં લઈને લોકો અમારા માટે કરીને, અમારા પરિવાર માટે કરીને આજે લોકો ફિશિંગ માટે જાય છે અને એવી આશા ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જેવા હસતા ખેલતા એ લોકો જાય છે એવા હસતા ખેલતા પાછા ફરી આવી અમારા પરિવારમાં મળવી. મિતેશ જીવન બામણિયા, મારું નામ, મારી બોટનું નામ ભવનિધિ. આજે કલેક્ટર સાહેબ આવ્યા હતા, અમને ચાંદલો કર્યો, મીઠાઈ ખરાવી ને શુભકામના આપી. હું ફિશિંગ જવાના છે ને એવું કીધું કે બહુ મચ્છી લાવો એમ કરીને ને અમને પણ એવું આશા છે કે અમ પણ લાવશું એવી અમારી આશા. દરિયાદેવ અમારા પર કૃપા કરે કે સારી ફિશિંગ આપે એવી અમારી આશા છે.